અમદાવાદમાં ગ્યાસુદ્દીન શેખે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. ગ્યાસુદ્દીન શેખે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપે અપક્ષ ઉમેદવારોને ડરાવી ધમકાવી ઉમેદવારી કરાવી હોવાનો આરોપ કરાયો છે. તેમણે કહ્યું છે કે ભાજપે અપક્ષોને અમદાવાદ નજીકના ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યા છે. દરિયાપુર વોર્ડમાં 10 અપક્ષને ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે અને છેલ્લી તારીખ સુધી ફોર્મ પરત ન ખેંચી શકે તે માટે તેમણે ફાર્મ હાઉસમાં રખાયા હોવાનું તેમણે ઉમેર્યું. સાથે તેમણે કહ્યું કે ભાજપે સત્તાના જોરે પોલીસનો દુરુપયોગ કર્યો, પોલીસ પોતાની ફરજ ચૂકી હોવાનો પણ આરોપ કર્યો અને નિષ્ઠા વિરુદ્ધ કામગીરી કર્યાનો આરોપ લગાવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ તેમણે આ પત્રમાં કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જયારે થવા જઈ રહી છે, એવા સમયે કે જયારે ભારતીય જનતા પાર્ટીની સામે એન્ટી ઇન્કમ્બન્સી છે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારવા જઈ રહી છે, એવા સમયે ભારતીય જનતા પાર્ટી પોલીસના સહારે કોંગ્રેસને સમર્થન કરતા મતદારોની અંદરથી વધુમાં વધુ લોકોને અપક્ષ ઉમેદવારી ભરાવી અને એમને ચૂંટણી લડવા માટેનો કારસો રચ્યો છે. એ લોકોએ કેટલાક બાતમીદારો, અસામાજિક તત્વો અને જે ભાજપના દલાલો છે એ લોકોને સાથે રાખીને જે રીતના મારા જ વિસ્તારમાં, મારા દરિયાપુર વિસ્તારમાં ફક્ત 10 ઉમેદવારોને ત્યાં પણ એ લોકોએ ઉભા રાખ્યા છે અપક્ષ તરીકે.